हेलो स्टूडेंट, दरेक विद्यार्थीओनो ज्ञान मंजरी मॉडर्न स्कूलना ऑनलाइन यूट्यूब लेक्चर में स्वागत है। हवे विद्यार्थी मित्रों, आज आप एक नवो पाठ भणवा जई रह्या छे। प्रकरण नंबर 5, पाठनुं नाम छे कोलसो अने पेट्रोलियम, कोल एंड पेट्रोलियम। तो हवे आपणे जोईए कि अत्यारे आपणा रोजबरोजना जीवन में आपणे पेट्रोल, कोलसो जेवा ईंधणनी खूब ज वधारे जरूरियात रहती होय छे। अने तमे ए पण जाणो छो कि अत्यारे दिवसे ने दिवसे पेट्रोल डीजलना भाव पण वधता जाय छे। एना कारणे अत्यारे लोको हवे सीएनजी तरफ वधारे वळ्या छे, कारण के पेट्रोल अने डीजल छे हवे मोंघू थवा लाग्यो छे। तो आ प्रकरणमां आपणे केवी रीते कोલસો पेट्रोल मळे छे, क्या केवी रीते एनी रचना थाय छे, तेना विशे अभ्यास करवाना छीए। तो चलो आपणे जोईए पाठમાં। આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ, તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે। એટલે કે ઘણા એવા પદાર્થો છે જે કુદરતમાંથી આપમેળે મળી જતા હોય છે, એને આપણે કુદરતી સંસાધનો કહી શકીએ અને કેટલાક માનવ પ્રયત્નથી મળતા હોય છે। પ્રવૃત્તિ 5.1, રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરો। હવે અહીંયા જે આ તમને પ્રવૃત્તિ આપી છે તે તમારે ઘરે જાતે કરવાની છે કે કઈ કઈ એવી કુદરતી વસ્તુઓ છે અને કઈ કઈ માનવ સર્જિત વસ્તુઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ। શું તે યાદીમાં હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય છે? તો આપણે હવા, પાણી, જમીન, ખનિજો આ દરેકને આપણે કુદરતીમાં મૂકશું અને કૃત્રિમમાં આપણે જે રોજબરોજની વસ્તુઓ જે બનાવીએ છીએ, એટલે કે ડીશ છે, ત્યારબાદની આપણે રોજબરોજના જે કંઈ વસ્ત્રો છે, આ બધી વસ્તુ માનવ સર્જિતમાં આવે। તો આ બધા જ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહેવાય છે। શું કહેવાય? કુદરતી સંસાધનો, કે જે કુદરતમાંથી મળી આવતા હોય તેને કુદરતી સંસાધનો કહેવાય। શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? તો કે હા, આપણને ખ્યાલ છે કે ઘણી બધી વસ્તુઓનો જો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે, તેનો વધારે બગાડ કરવામાં આવે, તો તે નાશપ્રાય થઈ જાય છે, એટલે કે તે અંતના આરે આવી જાય છે। તમે પાણી વિશે ધોરણ 7માં શીખી ગયા છો કે શું આ પાણી એ અમર્યાદિત સંસાધન છે? તો કે ના, પાણી એ મર્યાદિત સંસાધન છે। આપણને ઉનાળાની ઋતુમાં પાણીની અછત સર્જાય જ છે। બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચી શકાય છે। હવે જેટલા કુદરતી સંસાધનો છે તેના બે જૂથ પાડવામાં આવે છે। પહેલું છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને બીજું છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો। એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધનો એટલે તો કે પુનઃપ્રાપ્ય, પ્રાપ્ય એટલે પ્રાપ્ત થવું, પુનઃ એટલે ફરીવાર, ફરીવાર પ્રાપ્ત થતા કુદરતી સંસાધનો, અને બીજું છે ફરીવાર પ્રાપ્ત ન થતા કુદરતી સંસાધનો। આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી। તમને 2 કે 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોની વ્યાખ્યા આપો અને તેના ઉદાહરણ સમજાવો, તો તમારે આ બંને પોઈન્ટ લખવા પડે। તો પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનમાં શું કહ્યું છે? તો કે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી। દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા, તો સૂર્યપ્રકાશ છે એનો આપણે ગમે તેટલો વપરાશ કરીએ પણ તે ક્યારેય ખૂટી જવાનો નથી, અને હવા છે તો હવાનો પણ આપણે ગમે તેટલો ઉપયોગ કરીએ તે ખૂટતી નથી, એટલા માટે તેને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહ્યા છે। બીજું છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, તો આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, એટલે કે પુનઃ અપ્રાપ્ય જે સંસાધનો છે તે લિમિટેડ હોય છે, તેનો તમે જો વધારે પડતો ઉપયોગ કરો અથવા વધારે પડતો તેનો બગાડ કરો તો તેનો ખલાસ થવાની શક્યતા વધી જતી હોય છે। તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે
आवा संसाधनोना उदाहरणमां जंगलो, वन्यजीवो, खनिजो, कोलसा, पेट्रोलियम, कुदरती वायु वगैरेनो समावेश थाय छे। तो तमारे आ याद रखवाना छे, आ जेना उदाहरण छे ते अने आ व्याख्या छे ते, अने आ तमने जे प्रश्न छे ई बे मार्कमां पूछाई शके, तो आ प्रश्न तमारे याद रखवानो छे। હવે જો આ પ્રવૃત્તિ 5.2 છે, એ જૂથ પ્રવૃત્તિ છે કે તમારે થોડા પાત્ર લો, તેમને પોપકોર્ન, શિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી ભરો, વિદ્યાર્થીઓને 7 જૂથમાં વહેંચો, દરેક જૂથના વિદ્યાર્થીને પેટા જૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો, તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો। આ પેટા જૂથે વપરાશકારકોની પ્રતિનિધિત્વ કરે છે, જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે। એટલે કે જે તમે એને પેઢીના નામ આપશો, પ્રથમ, દ્વિતીય, તૃતીય, એમ જેમ પેઢી જૂની થતી જશે એટલે કે વધતી જશે, ત્રીજી, ચોથી, પાંચમી, તેમ વસ્તુઓનો વપરાશ છે એ પણ વધતો જશે। દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો, દરેક જૂથમાં પ્રથમ વપરાશકારોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો, ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ તેમ જ કહો, જો પાત્રમાં કંઈ બચ્યું ન હોય તો ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને પણ તે વાપરવાનું કહો। હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કંઈ ખાદ્ય સામગ્રી મળી કે નહીં, એ પણ જુઓ કે પાત્રમાં હજુ પણ કશુંક બચ્યું છે કે નહીં। તો શું કહે છે, તો કે જે પહેલી પેઢી હશે એ સમય દરમિયાન જેટલી વસ્તુઓ મળતી હશે એટલી ત્રીજી કે ચોથી પેઢી દરમિયાન વસ્તુ પ્રાપ્ત હશે નહીં। એટલે જ આપણે કહીએ છીએ ને કે વૃક્ષો વધારે વાવો તો એ આપણી પાછળની પેઢીના લોકો માટે ફાયદાકારક રહેશે, એમના માટે એ સુખકારી રહેશે। કોઈપણ વસ્તુનો તમે અત્યારે ખૂબ વપરાશ કરશો તો પાછળની અહીં આવનારી પેઢીઓ માટે કશું વધવાનું નથી, એટલા માટે જ આ પ્રયોગ હતો। હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે। એટલે કે જે પાત્રમાં વસ્તુઓ છે તેની જગ્યાએ તમારે શું વિચારવાનું છે, તો કે કોલસો છે, પેટ્રોલિયમ વસ્તુ છે અને કુદરતી વાયુઓ છે, અને તેનો બધો જ જથ્થો એ પાત્રમાં છે એવું તમારે વિચારવાનું છે। દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે છે, એટલે કે દરેક ગ્રુપ છે, કોઈક વધારે ખાતું હોય, કોઈક ઓછું ખાતું હોય, કોઈકને વધારે જરૂરિયાત હોય, કોઈકને ઓછી જરૂરિયાત હોય, એવું બની શકે છે। શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી, તો કે હોઈ શકે, કોઈક એક પેઢીથી વધારે લાલચવાળી હોય તો એ વધારે સંગ્રહ કરી લે તો પાછળની પેઢી માટે એટલું સંગ્રહ ઓછું થાય છે। એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ કરીને તેમના માટે થોડું બચાવીને પણ રાખે। આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું। તે સજીવોના મૃતદેહોના અવશેષો, એટલે કે જ્યારે મનુષ્ય કે કોઈ પ્રાણીનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહના અવશેષો એટલે કે અશ્મિમાંથી બનેલા હોય છે, જે આ કુદરતી વસ્તુ કોલસો છે, પેટ્રોલ છે, તે કેમાંથી મળે છે, તો કે જ્યારે મનુષ્યના મૃત્યુ થાય છે ત્યારે એના અશ્મિમાંથી આ પેટ્રોલિયમની વસ્તુઓ બને છે, એટલે જ તે બધાને અશ્મિભૂત બળતણ કે અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ તમારે યાદ રાખવાની છે કે અશ્મિભૂત બળતણની વ્યાખ્યા છે, બરોબર, આ તમારે યાદ રાખવાની છે। હવે જોઈએ ટોપિક 5.1 કોલસો। હવે એને અંગ્રેજીમાં કોલ કહેવાય, COAL, કોલ એટલે કોલસો। આપણે દરેકે કોલસો જોયો જ હશે કે જે કાળા રંગનો હોય છે અથવા રાખોડિયા રંગનો હોય છે, તમે કોલસાને જોયો હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે। આકૃતિ 5.1માં તે પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ હોય છે, જો અહીંયા તમને જે આકૃતિ દેખાય છે તે કોલસાની છે। રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે,
એટલે કે આપણે રસોઈના જે સાધનો વાપરીએ છીએ એટલે કે ચૂલો અથવા ભઠ્ઠી, તો એની અંદર આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે, તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. પહેલાંના સમયમાં જ્યારે એન્જિનવાળી ટ્રેનની શોધ નહોતી થઈ તેવા સમય દરમિયાન કોલસાથી ચાલતી ટ્રેન બનાવવામાં આવી હતી. એટલે કે જે કોલસો, જે આખું ટ્રેનની અંદર અગ્નિ ભઠ્ઠી હોય, આગની આખી ભઠ્ઠી હોય, અને એ ભઠ્ઠીમાં તમારે સતત કોલસો નાખતા રહેવાનો, અને એની વરાળથી ટ્રેન છે એ એક સ્થળેથી બીજા સ્થળે ચાલી શકતી હતી. એટલે કે વરાળથી ચાલતી ટ્રેન હતી. તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. એટલે કે વિદ્યુત મથક હોય ત્યાં પણ કોલસાનો ઉપયોગ અગ્નિ ઉત્પન્ન કરવા માટે વપરવામાં આવે છે. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે. એટલે કે ઘણા બધા મોટી ફેક્ટરીઓ, રિફાઇનરીઓ, ભઠ્ઠી છે ત્યાં દરેક જગ્યાએ કોલસો છે ખૂબ મહત્ત્વનું કાર્ય કરે છે. તો આ બધા હતા એના ઉપયોગો, કે તેનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. હવે જોઈએ કોલસાની વાર્તા, કે એની શોધ કઈ રીતે થઈ છે. લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. એટલે કે પૃથ્વી ઉપર નીચાણવાળા વિસ્તાર એટલે કે જે જમીન વિસ્તાર, જંગલ વિસ્તાર છે, ત્યાં ખૂબ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. એટલે કે પૂર જેવી કુદરતી આફતો આવવાથી એ જંગલો છે એ આખેના આખા જમીનની અંદર દટાઈ ગયા હતા, અને તેની ઉપર માટી આવવાથી તે બધા જંગલો દટાઈ ગયા હતા અને એની ઉપર દબાણ આવ્યું. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. એટલે કે જંગલો છે એ જેમ અંદર ઊંડે ઊંડે જતા હતા તેમ તેની ગરમીમાં પણ વધારો થવા લાગ્યો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. એટલે કે અંદર છે એનામાં થોડી ઘણી આગ લાગીને એટલે કે ગરમીના કારણે જે જંગલો છે એ ધીરે ધીરે કોલસાના સ્વરૂપમાં ફેરવાતા ગયા. કોલસામાં મુખ્યત્વે શું હોય છે? કાર્બન. કોલસામાં કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે. એટલે કોલસો એટલે શું? એક જાતનો કાર્બન પદાર્થ. આપણે જોઈએ છીએ કે કાર્બન એટલે તો કે કાળા રંગનો પદાર્થ. તમે ટીવીમાં પણ ઘણી એડવર્ટાઇઝમાં જોયું હશે, ચારકોલ આવે છે. ચારકોલ એટલે કે કાળા રંગનો એક પદાર્થ કે જે ગરમી, જે ધૂળ એટલે કે કોઈપણ મેલ છે એને સંગ્રહ કરી લે છે, ચૂસી લે છે. તો આ જે કાર્બનમાંથી બનેલો હોવાથી તેને કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા કહેવામાં આવી. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહેવાય છે. અશ્મિ બળતણ એને શું કામ કહેવામાં આવે છે? તો કે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાથી તેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. આકૃતિ 5.2માં કોલસાની ખાણ દર્શાવેલી છે. જો અહીંયા તમે જોઈ શકો છો, જે આ છે એ કોલસાની ખાણ છે. એટલે કે મોટા મોટા ડુંગરોની વચ્ચે કે જ્યાં વૃક્ષો દટાયેલા છે ત્યાં ખોદકામ કરીને ડુંગરોને કાપીને કોલસા મેળવવામાં આવે છે. તમે ઘણા બધા હિન્દી મૂવીમાં પણ આ કોલસાનું તમે જોયું જ હશે કે એની મોટી મોટી ખાણો હોય છે અને તેમાં મજૂરો કોલસાનું લેવાનું કામ કરતા હોય છે. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે. કોલસાને ગરમ કરીએ એટલે એને સળગાવવામાં આવે ત્યારે એ સળગે છે, અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે. કોલસો સળગાવીએ એટલે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. આ તમને MCQમાં પૂછાય. શું કામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે? તો કે જે કોલસો છે એમાં મુખ્ય ઘટક તરીકે કાર્બન છે, એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલ્ટાર અને કોલ ગેસ મેળવવા માટે ઉદ્યોગમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે. હવે જો આ કોક છે, કોલ્ટાર છે અને કોલ ગેસ છે, તે કોલસામાંથી બનતી જ એક બીજી રચના છે, કે એ વસ્તુ બનાવવા માટે પણ કોલસાનો મુખ્યત્વે ઉપયોગ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. તો સૌથી પહેલું જોઈએ કોક. તો હવે કોકના ગુણધર્મ છે તે કેવું છે? તો કે આ તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવાનું
तो कि ते सखत छिद्राळु अने काळा रंगनो पदार्थ छे। ते कोळसानो लगभग संपूर्ण शुद्ध प्रकार छे, एटले कि कोळसानुं सौथी शुद्ध स्वरूप जे होय तेने कोक कहेवामां आवे छे। कोकनो उपयोग स्टीलना उत्पादनमां अने केटलीक धातुओना निष्कर्षणमां वपराय छे। तमारे स्टीलना वासणों के स्टीलनी वस्तुओं बनावी हो तो ए समय तमे कोकनो उपयोग करी शको छो। मोस्ट ऑफ एनो उपयोग धातुओना निष्कर्षण एटले के धातुओनी बनावट माटे वपरातो होय छे। तो कोक छे ई छिद्राळु सखत अने काळा रंगनो पदार्थ छे। ते कोळसानो संपूर्ण शुद्ध प्रकार छे अने तेनो उपयोग स्टीलना उत्पादनमां अने केटलीक धातुओना निष्कर्षणमां थाय छे। बीजू छे कोल्टार, तो ते पण तमारे याद राखवानुं। तो ते काळू घट्ट अने अणगमती वासवाळू प्रवाही छे। कोल्टार छे ए एक प्रवाही स्वरूपमां छे, घट्ट होय छे, काळू अने तेमांथी वास आवती होय तेवुं। आकृति 5.3 તમે જોઈ શકો છો કે જે આ છે એ છે કોલ્ટાર। એટલે કોલ્ટાર એટલે આપણે ખબર છે કે રોડ બનાવતી વખતે આપણે જે કાળો કાળો લિક્વિડ જેવો પદાર્થ રાખીએ છીએ, ડામર કહીએ, એક પ્રકારના ડામર જેવો સ્વરૂપ, એને આપણે કોલ્ટાર કહીએ છીએ। તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે। એટલે કેટલા પદાર્થોનું મિશ્રણ છે, તો કે 200 જેટલા પદાર્થોના મિશ્રણથી કોલ્ટાર બને છે। કોલ્ટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે થાય છે। એટલે કે રોજબરોજમાં આપણે જે કંઈ વસ્તુઓ મળે છે તેના બનાવટમાં આપણે કોલ્ટારનો ઉપયોગ કરી શકીએ છીએ। અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, એટલે કે જે આપણે દિવાલ ઉપર પ્લાસ્ટિકના પેઇન્ટ લગાડીએ છીએ, પ્લાસ્ટિક કલર આવે છે, એશિયન પેઇન્ટ ને એવા બધા, એ કલરોની બનાવટમાં, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોમાં વગેરેમાં વપરાય છે। આ હતા એના ઉપયોગો। રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલ્ટારમાંથી જ બને છે। મેં તમને કહ્યું એમ કે ડામર જેવી રચના, એટલે કે જે આપણે સફેદ રંગની ડામરની ગોળી કપડાની વચ્ચે મૂકીએ છીએ કે શું કામ, તો કે ત્યાં જીવાત અથવા ફૂદા કે જીવડા ન આવે એના માટે। તો આ ડામરની જે ગોળી છે તે પણ કોલ્ટારમાંથી જ બનાવવામાં આવે છે। આજકાલ કોલ્ટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ એટલે કે બ્યુટીમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે। આવ્યું અહીંયા આપણે વાત કરી હતી કે બ્યુટીમિનનો ઉપયોગ એટલે કે એ કોલ્ટારનો જ પ્રકાર છે। હવે જોઈએ ત્રીજું છે કોલ ગેસ। કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે। આ યાદ રાખજો, કોલ ગેસ કેવી રીતે મળે છે, તો કે જ્યારે કોક કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોલ ગેસ મેળવવામાં આવે છે। સૌ પ્રથમવાર 1810 લંડનમાં તથા 1820ની આસપાસ ન્યૂયોર્કમાં રસ્તા પર લાઇટ અને કોલ ગેસનો ઉપયોગ થતો હતો। આજકાલ તેના પ્રકાશના સ્ત્રોત તરીકે પણ વાપરવામાં અને ઉષ્માના સ્ત્રોત તરીકે પણ વાપરવામાં ઉપયોગ થાય છે। કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલ ગેસ બળતણ તરીકે ઉપયોગી છે। તો આ વાત હતી કોલ ગેસની। તો વિદ્યાર્થી મિત્રો, તમને 2 કે 3 માર્ક્સના પ્રશ્નમાં કોક વિશે સમજૂતી આપો, કોલ્ટાર વિશે જણાવો અથવા કોલ ગેસ વિશે જણાવો, આ ત્રણેય પ્રશ્ન તમને પૂછાઈ શકે 2-2 માર્ક્સમાં। એના ગુણધર્મ જણાવો, અથવા એ પણ પૂછે કે તેના ઉપયોગો જણાવો કે તે કઈ રીતે બને છે તે જણાવો। તો તમારે આ ત્રણેય પ્રશ્ન છે એ ખાસ વાંચવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ। આવતા લેક્ચરમાં આપણે ટોપિક 5.2 પેટ્રોલિયમથી અભ્યાસ ચાલુ કરશું। દરેક વિદ્યાર્થીએ ચોથા પાઠનો સ્વાધ્યાય એ બાકી નોટમાં સારા અક્ષરે લખી નાખવાનો રહેશે। આવતા લેક્ચરમાં ટોપિક 5.2 થી અભ્યાસ ચાલુ કરશું। આભાર, થેન્ક યુ।